કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને હાઈકોર્ટની રાહત મળી છે. હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે સ્વીકારી છે. વિસનગર તોડફોડ કેસમાં સજા રદ કરવાની અરજી હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. હાઈકોર્ટના જસ્ટિસ એયુ ઉરેજીએ હાર્દિકની અરજી સ્વીકારી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજી પર વધુ સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે. તો અગાઉ હાઈકોર્ટના જસ્ટિસ આરપી ઢોલરિયાએ અરજી નોટ બીમાં કરી હતી, ત્યારે હવે હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજી સ્વીકારી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ એફિડેવિટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. તો અરજી પર વધુ સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે. હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી, પોતાની સજાને લઈને રાહત માંગતી અરજી હાઈકોર્ટમાં કરાઈ હતી. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટનો સરકારને પણ આદેશ છે. વિસનગર તોડફોડ કેસમાં સજા રદ કરવાની અરજી હાઈકોર્ટે સ્વીકારી છે. સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોનલાઈન પર છે. દિવ્યા, કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પોતાની સજા રદ કરવાની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે આ અરજી સ્વીકારી છે. હવે 19મી તારીખે સુનાવણી છે. શું વિગતો મળી છે? તમે જણાવી દઉં કે હાર્દિક પટેલને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રાહત આપવામાં આવી છે, કહી શકાય કે આરપી ઢોલરિયા દ્વારા જે અરજી સાંભળવાનો જે ઇન્કાર કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી સ્વીકારવામાં આવી છે ને, 19મી માર્ચના રોજ જે સરકાર તરફને એફિડેવિટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. જી આભાર દિવ્ય સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.